અમદાવાદ ખાતે ગુજરાત બેસ્ટ મીટ ગ્રેસ્ટો ઇન્ડસ્ટ્રીયલ એકોલોજી કોન્ફરન્સ શરૂ થઈ, જેમાં દેશભરમાંથી જાણીતા સ્તર કેન્સર નિષ્ણાત અને ઓન્કોલોજિસ્ટ ભાગ લઈ રહ્યા છે. 4 ગુજરાત બેસ્ટ મીટ GBM 5 મિડ યર ગ્રેસ્ટો ઇન્ટરસ્ટ્રીપ પેટ અને આંતરડા સંબંધિત ઓન્કોલોજી કોન્ફરન્સ અમદાવાદમાં શરૂ થઈ હતી. આ કોન્ફરન્સમાં રાજ્ય અને દેશના જાણીતા સ્તન કેન્સર નિષ્ણાતો અને ઓન્કોલોજિસ્ટ ભાગ લઈ રહ્યા છે. વર્તમાન જીવનશૈલી અને દૈનિક આહારની આદતો વગેરે સહિતના વિવિધ કારણોસર સ્તન કેન્સર અને ગ્રેસ્ટો આંતરડાના કેન્સરનો વ્યાપ વૈશ્વિક સ્તરે વધ્યો છે. ભારતમાં પણ સ્તન કેન્સર અને ગ્રેસ્ટો આંતરડાના કેન્સરનું નિદાન થતાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આ કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી અને અમદાવાદ SCG કેન્સર સેન્ટર ખાતે મેડિકલ ઓન્કોલોજી GI સેવાઓના ડાયરેક્ટર ડૉક્ટર વિરાજ લવિંગિયાએ જણાવ્યું કે 4 ગુજરાત બેસ્ટ મીટ અને 5 મીડ ચર ગ્રેસ્ટો ઇન્ટેસ્ટિનલ ઓન્કોલોજી કોન્ફરન્સના મુખ્યત્વમાં 2 વિષયોને આવરી લે છે. 1 ગ્રેસ્ટો આંતરડાનું કેન્સર ને બીજું સ્તન કેન્સર. આ કોન્ફરન્સ એક શૈક્ષણિક સંમેલન છે જેનો હેતુ આ 2 પ્રકારના કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દેશભરમાંથી 200 વધુ ડૉક્ટરો કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. અન્ય સહભાગીઓ સાથે કેન્સરની સારવારમાં તેમનું જ્ઞાન અને અનુભવ શેર કરી રહ્યા છે. કોન્ફરન્સનો ઉદ્દેશ ડૉક્ટરોને આ કેન્સરના નવીનતમ વિકાસ અને તેની સારવારથી માહિતગાર કરવાનો છે, જેનાથી તેઓ દર્દીઓને વધુ સારી સેવા અને સંભાળ આપી શકશે. 4 ગુજરાત બ્રેસ્ટ મીટ ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન અને SCG કેન્સર સેન્ટરના ડાયરેક્ટર ડૉક્ટર DZ વિજયે જણાવ્યું કે કોન્ફરન્સના પ્રથમ દિવસે નિષ્ણાતો દ્વારા વિવિધ વિષયો વિશે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. 4 ગુજરાત બ્રેસ્ટ મીટના ભાગરૂપે કોન્ફરન્સના પ્રથમ દિવસે યુવા દર્દીઓમાં સ્તન કેન્સરનું સંચાલન કરવાના પડકારો, સ્તન કેન્સર સર્જરીમાં નવીનતમ પ્રગતિઓ અને જોખમ ઘટાડવાની વ્યૂહરચનાઓ પર પેનલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ ડૉક્ટર DZ વિજય છે. HCG કેન્સર સેન્ટર અમદાવાદમાં ડાયરેક્ટર અને બ્રેસ્ટ કેન્સર સ્પેશિયલિસ્ટ. આજે અને આવતીકાલે જે અહીંયા બ્રેસ્ટ કેન્સર અને ગેસ્ટ્રો કેન્સર ઉપરની જે કોન્ફરન્સ છે એમાં આખા દેશમાંથી 250 જેટલા ડૉક્ટરો આવ્યા હતા. એનો મેઇન ફોકસ અથવા એમ્ફેસિસ એ જ છે કે કઈ રીતે કેન્સરનું વહેલું નિદાન થાય. આખી ટીમે એના માટે જ પ્રયત્ન કર્યા કે જનજાગૃતિ કઈ રીતે વધી શકે અને નવી જે આધુનિક પદ્ધતિઓ આખા દેશમાં છે, જે આપણે ત્યાં પણ છે, એનો આપણા પરિણામો અને એ લોકોની સાથેનું ડિસ્કશન અને બધા જે એક્સપર્ટ્સ હતા એકબીજાની સાથે ટેકનોલોજી નોહાવ એક્સચેન્જ એ બધા વિશે સવારથી આજ સાંજ સુધી આ વિષય ઉપર ચર્ચા થઈ. બ્રેસ્ટ કેન્સરના વર્ષે 1.5 લાખથી વધારે કેન્સર જોવા મળતા હોય છે. એ રીતે ગેસ્ટ્રો કેન્સર બી 1.5-2 લાખ જેટલા, કારણ કે એમાં અન્નળી, હોજરી, લીવર, પિત્તાશય, મોટા આંતરડું, નાના આંતરડું બધાના કેન્સર ગણો તો 1.5-2 લાખ એના અને બીજા 1.5-2 લાખ બ્રેસ્ટ કેન્સરના કેસીસ દર વર્ષે નવા જોવા મળે. દુઃખદ વાત એ છે કે એમાંથી 50-60% કેસીસ 3rd અને 4th સ્ટેજમાં નિદાન થાય છે અને 40-50% કેસ ફક્ત પહેલા અને બીજા સ્ટેજમાં આવતા હોય છે, જેનું સારું પરિણામ આપણે આપી શકીએ. ગુજરાત કદાચ 5મા-6ઠા સ્થાને હશે, કારણ કે જે મોટા રાજ્યો છે તમિલનાડુ, બિહાર, ઉત્તરપ્રદેશ, એ બધામાં આ રોગનું પ્રમાણ આપણા કરતાં પણ વધારે છે. દરેક રાજ્યનું એક પર્ટિક્યુલર ટાઈપ ઓફ કેન્સર અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વધારે હોય. અર્બન એરિયાઝ, જે ગ્રામીણ એરિયા છે અને જે શહેરો છે એમાં પણ કેન્સરનું પ્રમાણ અલગ અલગ હોય એવું પણ